સાબરકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આજે દેશમાં સો કરોડ કોરોના રસીકરણની ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેક્ટર હિતેશ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં સો કરોડ ડોઝ પૂર્ણ થતાં ઉજવણી કરાઈ હતી જિલ્લા કલેક્ટર હિતેશ કોયાએ કોરોના વોરિયર્સને પ્રમાણપત્ર આપી સન્માનિત કરતાં જણાવ્યું હતું કે આપ સૌ અભિનંદનને પાત્ર છો અને પ્રમાણપત્ર ઉપર હસ્તાક્ષર કરતાં હું આનંદ અને ગૌરવ અનુભવું છું આ કોરોના મહામારી સહિયારી કૂચ અને આજે સો કરોડનો વેક્સિનેશનનો આંકડો પાર કર્યો છે તે અભિનંદનને પાત્ર છે પણ આપણે હજી અટકવાનું નથી સો ટકા રસીકરણ કરીને જંપીશું તો સેવા તેવો સંકલ્પ કરી પ્રયત્નો સતત ચાલુ રાખી સંપૂર્ણ રસીકરણ કરવાનું ધ્યેય આગળ વધીએ આજે મારા હસ્તે સન્માન તથા કોરોના વોરિયર્સ બિરદાવીને તકનો અહોભાગ્ય ગણું છું હિંમતનગર ખાતે મુખ્યમંત્રી દ્વારા કોરોના વોરિયર્સ તેમજ સમગ્ર રાજ્યના લોકોનું સન્માન અને સો ટકા રસીકરણના સરપંચોનું પણ અભિવાદન કરવામાં આવ્યું હતું ભગવાન કરે અને ત્રીજી વેવ ન આવે અને આવે તો પણ આપણે પહોંચી વળવા સક્ષમ બન્યા છીએ આત્મનિર્ભર બન્યા છીએ અને ઠેર ઠેર પીએસએ પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે જિલ્લા કલેક્ટરે વેક્સિનેશન સેન્ટર ખાતે મેડિકલના વિદ્યાર્થીઓ દ્વારા રંગોરી બનાવી કોરોના વેક્સિનની થીમ રજૂ કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મીઓ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કોરોના મહામારીમાં સુંદર અને સરાહનીય કામગીરી કરી છે તેમને બિરદાવતા આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની દૃષ્ટિ અને કુને આજે આપણે દેશમાં સો કરોડ વેક્સિનેશન સુધી પહોંચી શક્યા છીએ અને દેશમાં ઉત્પાદિત વેક્સિન ઉપલબ્ધ કરીને આત્મનિર્ભર ભારતનું ઉદાહરણ પૂરું પાડ્યું છે પહેલાં રસી શોધવામાં વર્ષો લાગી જતા હતા પણ નરેન્દ્રભાઈ મોદીએ પુણે હૈદરાબાદ અમદાવાદ જેવા સ્થળોએ જાતે દવાનું ઉત્પાદન કરતી કંપની અને વૈજ્ઞાનિકોની મુલાકાત લઈને ઓછા સમયમાં ઝડપી પરિણામ મેળવીને રસીનો ડોઝ દેશમાં ઉપલબ્ધ કરાવ્યા છે એટલું જ નહીં બીજા દેશોને પણ આપણી વેક્સિન પહોંચાડીને મદદ કરી છે પીપી કીટ વેન્ટિલેટર અને બીજા આરોગ્ય જરૂરિયાત ઉત્પાદિત કરીને લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં સહાયરૂપ બન્યા છે અને આપણા ગુજરાતને અડીખમ રાખ્યું છે પુનઃ ધબકતું કર્યું છે લોકડાઉન અને ઓક્સિજન પ્લાન્ટ દવા ઉપલબ્ધ કરીને માનવતા મહેકાવી છે સત્તા લોકો ભ્રમ ફેલાવીને લોકોને રસી ન લેવા ગેરમાગે દોરતા પરંતુ લોકોએ તેને ધ્યાન પણ નહીં લેતા હવે ગ્રામીણ ક્ષેત્રોમાં પણ લોકો રસી લેતા થયા છે આમ આજનો આ કાર્યક્રમ ગૌરવ અને અભિનંદનનો કાર્યક્રમ છે સમગ્ર વહીવટીતંત્ર અને પોલીસ સ્વૈચ્છિક સંસ્થાઓ અને મીડિયાનો પણ આભાર વ્યક્ત કરું છું આ પ્રસંગે જિલ્લાના કોરોના વોરિયર્સ ડૉક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનોનો મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ધીરજભાઈ પટેલ નગરપાલિકા પ્રમુખ યતિનાબેન મોદી આરોગ્ય સમિતિના ચેરમેન તેમજ કારોબારીના સભ્યો જિલ્લા સમાહર્તા હિતેશ કોયા જિલ્લા પોલીસ વડા નીરજ બડગુજર મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રાજેશ પટેલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મેડિકલ ઓફિસર આર એમ ઓ તેમજ આરોગ્ય વિભાગના કર્મીઓ કોરોના વોરિયર્સ ડૉક્ટરો નર્સો તેમજ પોલીસ જવાનો ઉપસ્થિત રહ્યા હતા દક્ષ ભટ્ટ જેડસટીવી હિંમતનગર